અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી પોલીસે શંકાસ્પદ મોટરસાયકલ સાથે બે ઇસમોની અટકાયત કરી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપરથી પોલીસે શંકાસ્પદ મોટરસાયકલ સાથે બે ઇસમોની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસનો કાફલો પેટ્રોલિંગ માતા દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો એક હોન્ડા સાઇન મોટરસાયકલ કાળા કલરની જેનો નંબર GJ16AK6574ના કાગળો વગરની છે જેને વેચવા માટે ફરે છે અને જે મોટરસાયકલ લઈને મીરાનગરથી રાજપીપળા ચોકડી તરફ આવવાના છે. જેવી બાતમીના આધારે નજીકમાંથી બે પંજોના માણસો બોલાવીને પંજો સાથે સદાનંદ હોટલ નજીક વોચમાં હાજર હતા. તે દરમિયાન ઉપરકોટ બાતમી વાળી ટુ વ્હીલર મોટરસાયકલ ઉપર બે ઇસમો બેસી આવતા સદર મોટરસાયકલ ચાલકને હાથનો ઇશારો કરીને મોટરસાયકલ સાઈડમાં કરાવી આગળના બે સેલ મોટરસાયકલ ચાલકનું નામ ટામ પૂછતા પોતાનું નામ અનીસ કુમાર દશરથ મહેતો ઉંમર વર્ષે 21 હાલ રહે મીરાનગર ખત્રી દવાખાના પાસે સારંગપુર તાલુકા અંકલેશ્વર તેમજ મૂળ રહે બિહારવાલા પાંડેટોલા થાના સેરૈયા જિલ્લા મુજફ્ફર પુરા બિહારના હોવાનું જણાવ મળ્યું હતું તથા પાછળ બેઠેલ ઇસમે પોતાનું નામ કરણભાઈ પુરાણ રાય ઉંમર વર્ષ 19 રહે ગિરનાર સોસાયટી રાજપીપળા રોડ તાલુકા અંકલેશ્વર અને મૂળ રહે હીરાનંદન તાલુકા પીરપેટી જિલ્લા ભાગલપુર બિહારના હોવાનું જણાવ મળ્યું હતું. તેમજ મોટરસાયકલની આગળ પાછળ નંબર પ્લેટ ઉપર જોતા જેનું રજીસ્ટ્રેશન નંબર GJ16AK6574 હોવાને લઈને પોલીસ દ્વારા સોફ્ટવેર મારફતે તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટરસાયકલ કિરીટ કુમાર વસાવાર રહે S15 ચિત્રકૂટ રોડ ભરૂચનો લખાઈ આવતા જેથી સદર ઇસમો પાસે મોટરસાયકલના RTOને લાગતા કાગળો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જે સમય દરમિયાન તેઓએ જવાબ આપવામાં ગલ્લા ટલ્લા કરતા અને મોટરસાયકલ પોતાનું ના હોવાનું જણાવતા પોલીસને આ મોટરસાયકલ ચાલકો ઉપર શંકા જતા આ મોટરસાયકલ ચોરીની હોય અથવા તો છળકપટ્ટી મેળવેલ હોય તેવી શંકા જતા શંકાના આધારે બંને ઇસમોની ધરપકડ કરીને મોટરસાયકલ કિંમત ₹10,000 કબજે કરી CRPC કલમ 102 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ આ મોટરસાયકલ ચોરીની છે કે પછી અન્ય કોઈ રીતે મેળવી છે તે બહાર આવી શકે તેમ છે.